છેલ્લા 9 વર્ષથી દુષ્કર્મના ગુનામાં પોલીસના જપ્તામાંથી નાસ્તો ફરતો આરોપી નરેન્દ્ર રામ બદલ કૌશલને ડીસીબી પોલીસે મુંબઈથી ઝડપી પાડ્યો છે. પોલીસ જાપ્તામાંથી ફરાર છેલ્લા 9 વર્ષથી નાસ્તા ફરતા દુષ્કર્મના ગુનાના આરોપી નરેન્દ્ર રામ બદલ કૌશલને ડીસીબી પોલીસે મુંબઈ ખાતેથી ઝડપી પાડ્યો હતો. આરોપી વર્ષ 2010માં આરોપી વિરુદ્ધ વર્ષ 2010માં સચિન પોલીસ મથકમાં દુષ્કર્મ અંગેનો ગુનો નોંધાયો હતો, જેથી પોલીસે આરોપીને ઝડપી પાડી લાજપોર મધ્યસ્થ જેલ ખાતે ખસેડ્યો હતો. બાદમાં વર્ષ 2011માં આરોપીને ડાબા પગથી કમર સુધીના દુખાવાની બીમારીની સારવાર કરાવવા માટે નવી સિવિલ હોસ્પિટલમાં પોલીસ જાપ્તાની સાથે પ્રિઝનલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન 19 ફેબ્રુઆરી 2011 રોજ સવારના 9:45 કલાકે જાપ્તામાં હાજર પોલીસ માણસોને કુદરતી હજતે જવાનું કહી બાથરૂમની લોખંડની જારી તોડી જાપ્તામાં હાજર પોલીસોની નજર ચૂકવીને નવી સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો, જેથી આ બાબતે ખટોદરા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ અલગથી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જાપ્તા ફરાર આરોપી પોતાની ધરપકડ તારવા આજ દિન સુધી નાસ્તો ફરતો હતો. દરમિયાન ડીસીબી પોલીસે બાતમીના આધારે મુંબઈ વિરાર ખાતે સાંઈનાથનગરમાં વૈષ્ણવ એપાર્ટમેન્ટમાં રહેતા હોવાની અને ડ્રાઇવિંગ કરતા હોવાની બાતમીના આધારે પકડી પાડ્યો હતો. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક આરોપી જેનું નામ છે નરેશ રામબલ કૌશલ ઉર્ફે નરેન્દ્ર રામબલ કૌશલ, આ જે આરોપી છે એ સચિન પોલીસ સ્ટેશનની અંદર એક બળાત્કારના ગુનાની અંદર એની ધરપકડ કરવામાં આવેલી હતી અને એને જ્યુડિશિયલ કસ્ટડીમાં એટલે કે જેલમાં રાખવામાં આવેલો હતો. વર્ષ 2011ની અંદર એટલે કે 9 વર્ષ પહેલાં આ આરોપીને સારવાર માટે લાજપોર જેલમાંથી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે રાખવામાં આવેલો હતો. એ સારવાર દરમિયાન 19/2/2011 રોજ એટલે કે 9 વર્ષ પહેલાં આરોપી જે છે એ પોલીસ જાપ્તામાંથી જ્યાં એને જે વોર્ડની અંદર પ્રિઝન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યાંથી બાથરૂમની બારી જે ગ્રીલ છે એ કાપી અને એમાંથી બહાર નીકળી અને નાસી ગયેલો હતો. ત્યારથી એટલે 9 વર્ષથી આરોપી એ રેપના ગુનામાં પોલીસ જાપ્તામાંથી ભાગી ગયા છે, હજી સુધી પકડાયેલો ન હતો. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રભાઈને પ્રાથમિક હકીકત મળેલી અને એના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાવલિયા અને એમની ટીમ દ્વારા આ આરોપી નરેશ રામબલ જે છે એની આજ રોજ ધરપકડ કરવામાં આવી છે. એ જે તે વખતે પોલીસ જાપ્તામાંથી નાસી ગયો હતો એ બાબતે ખટોદરા પોલીસ સ્ટેશનમાં પણ એની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એટલે હાલ આમ એ જે રેપના ગુનામાં તો ઓલરેડી જેલમાં હતો જ અને પછી ત્યાર પછી પોલીસ જાપ્તામાંથી ભાગી જવાનો પણ એની સામેનો ગુનો હોય, આ બંને ગુનામાં એ નાસ્તો કરતો હતો, તેમની ધરપકડ કરવામાં આવી છે. અને આરોપી છેલ્લા 9 વર્ષથી વિરાર મુંબઈ ખાતે રહી અને ત્યાં જ કોઈ ડ્રાઇવિંગ કરતો હતો કોઈ જગ્યાએ અને પોતાની પકડાઈ ન જાય એટલા માટે થોડો એને પોતાનો હોલિયો ચેન્જ કરેલો હતો અને અલગ નામ રાખી અને મુંબઈ ખાતે રહેતો હતો. બાતમી હકીકતના આધારે એને મુંબઈ ખાતેથી પકડવામાં આવ્યો છે અને હાલમાં એની તપાસ તજવીજ ચાલુ છે. સાહેબ, એને લગ્ન કરી લીધા હતા બીજી છોકરી સાથે. આરોપીએ પોલીસ જાપ્તામાંથી નાસી ગયા પછી એક અન્ય સ્ત્રી સાથે લગ્ન કરેલા હતા અને એમની સાથે મુંબઈ વિરાર ખાતે રહેતો હતો. એની વાઈફે કીધું કારણ કે હાથ બહુ લાંબો છે, આ હિસાબનું બહેન આવ્યું હતું અને 5 વર્ષ પહેલાં જરાવ્યું હતું એને. આરોપીએ જ્યારે લગ્ન કર્યા ત્યાર પછી એમની પત્નીને થોડો એની પ્રશંકા ગયેલી કે પોતે જે રીતે સામાન્ય રીતે વ્યવહાર કરતો નહોતો, પોલીસથી બચવા માટે ઘણા બધા એમના અલગ અલગ અથકંડાઓ અપનાવતો હતો. એટલે એની પત્નીએ કોઈક વાર પૂછેલું કે તમે કેમ પોલીસથી ડરીને આમ છુપાઈને રહ્યો છો વધારે. ત્યારે એણે વાત કરેલી કે મારાથી એક અપરાધ થયેલો છે અને એ વાત એણે 5-1 વર્ષ પહેલાં એની પત્નીને કહેલો હતો અને હું અપરાધમાંથી પછી પોલીસ જાપ્તામાંથી નાસીને આવી ગયો છું. ત્યારે એની વાઈફે એને કીધેલું કે કાનૂન કે હાથ બહુ લાંબે હોતે, આજ નહીં તો કલ આ પકડી જાઓ. અને ખરેખર પોલીસે આજે 9 વર્ષ પછી પણ એને પકડી પાડ્યો છે અને એની પત્નીએ જે વાત કરી હતી એ વાતને યથાર્થ ઠરી છે. કેમેરામેન સાબી સૈયદ સાથે બિજલ પટેલ, દિવ્યાંગની સુરત.